વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે વ્યંજનમાં ચ થી જ સુધી વાંચીશું અને લખીશું. પહેલા આપણે ક થી ઘ સુધી વાંચ્યા હતા અને લખ્યા હતા. આજે આપણે ચ થી જ સુધી શીખીશું. તો ચલો શરૂ કરીએ. ચ ચકલી નો ચ. હવે ચ ચકલી નો ચ કઈ રીતે લખવાનો તમને હું બતાવું છું, ત્યાં ધ્યાન આપજો. પેલા આમ અડધું ગોળ કરવાનું, પછી આમ ઉપરની બાજુ પેન્સિલ લઈને આમ ગોળ મીંડું કરી લેવાનું, તેને નીચે આમ બહાર લાવવાનો અને બાજુમાંથી એક ઊંબી દંડી કરવાની, નીચેથી થોડુંક વળાંક લેવાનો, એટલે થશે ચ ચકલી નો ચ. ફરી એકવાર બતાવું છું. પેલા અડધું ગોળ કરવાનું, તેને ઉપરની બાજુએ લઈને ગોળ મીંડું કરવાનું, નીચે લાવવાનું અને બાજુમાંથી એક ઊંભી દંડી લેવાની અને નીચેથી વળાંક કરવાનો, એટલે થઈ જશે ચ ચકલી નો ચ. બરાબર? ચલો હવે છ છત્રી નો છ. તો છ છત્રી નો છ કઈ રીતે લખવાનો? તો જુઓ, અહીંયા પેલા અડધું ગોળ કરવાનું, ઊંધું હને, પછી બીજી વાર ફરી કરવાનું, તેને ઉપરની બાજુએ લઈ જઈને આમ નાનું ગોળ કરી લેવાનું, એટલે શું થઈ જશે? છ છત્રી નો છ. બીજી વાર ફરી જુઓ. પેલા આમ અડધું ગોળ કરવાનું, ઊંધું, અને ફરી એકવાર અડધું ગોળ કરવાનું બીજી વાર, અને તેને ઉપર લઈ જઈને આમ ગોળ મીંડું કરી દેવાનું, એટલે શું થઈ જશે? છ છત્રી નો છ. ઠીક છે. હવે જોઈશું જ જહાજ નો જ. જ જમરૂખ નો જ. બરાબર? તો હવે જોઈએ આને આપણે કઈ રીતે લખીશું. તો જુઓ, પેલા આમ ગોળ મીંડું કરી લેવાનું, ઠીક છે, પછી તેને આમ નીચે લઈ જવાનું અને અહીંયાથી ફરી આ બાજુ આમ ફેરીને આમ ગોળ મીંડું લેવાનું અને આમ ઉપરની બાજુએ લાઈન કરવાની, એટલે શું થઈ જશે? જ જમરૂખ નો જ. અને જો આમ ના ફાવે તો બીજી રીત આ છે. પેલા તમારે આમ નીચે લઈને આમ ગોળ ફેરવીને ઉપરની બાજુએ આમ લઈ જવાનું અને અહીંયા ગોળ મીંડું કરી દેવાનું, એટલે શું થઈ જશે? જ જમરૂખ નો જ. હવે જોઈશું જ જબલા નો જ. તો આ તમને કઈ રીતે લખવાનું છે? તો પેલા તમારે અડધું મીંડું કરી લેવાનું, પાછળથી એક લાઈન આમ રહેતા નીચેની બાજુએ લેવાની, બરાબર, અને ઉપર એક ઊભી દંડી કરી લેવાની, એટલે શું થઈ જશે? જ જબલા નો જ. ફરી એકવાર બતાવું. જુઓ, પેલા આમ અડધું ગોળ કરવાનું, પછી એના પાછળથી એક આમ ગોળ મીંડું આમ આવી રીતે લેવાનું, આખું ગોળ મીંડું ના હોવું જોઈએ, અડધું જ હોવું જોઈએ, અને ઉપર એક ઊભી દંડી કરી લેવાની, એટલે શું થઈ જશે? જ જબલા નો જ. આ રીતે તમારે આખા પાન ભરીને લખવાનું રહેશે. ઠીક છે વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.